બાળકો, આપણું ધોરણ એકમાં આપણું હિન્દી, તો હિન્દીની અંદર આપણે પ્રથમ સત્ર આપણું પૂરું થયું અને પરીક્ષા પણ પૂરી થઈ. હવે આપણું બીજું સત્ર ચાલુ થયું, બરાબર? તો બીજા સત્રમાં આપણે આપણી હિન્દીની ચોપડીમાં પેજ નંબર 39 આવ્યા છે. તો પેજ નંબર 39 પર આપણે પહેલાં સત્રમાં ક થી ધ સુધી શીખ્યા. હવે ધ પછી શું આવે? ન. આપણા આખા મૂળાક્ષરમાં ક થી સ્ર સુધી છે, તો આપણે પ્રથમ સત્રમાં ક થી ધ સુધી શીખ્યા છે. હવે ન થી સ્ર સુધી શીખવાનું છે. એ આપણી ચોપડીમાં જે પણ આપ્યું છે, આપણે આજથી આપણા વિડીયો શરૂ થશે એટલે એ પ્રમાણે આપણે વિડીયોની અંદર આપણું દરરોજ લેસન આવશે. એમાં આજે આપણે ચોપડીની અંદર પેજ નંબર 39 પર આવ્યા છે. તો એમાં આપણને આપ્યું છે, ચોપડીમાં જુઓ કે ન સે નલ, તો નલનું ચિત્ર આપ્યું છે અને નીચે બતાવ્યું છે ન સે નલ. આપણા મૂળાક્ષરો તો આપણને ખબર છે ને કે ક થી સ્ર સુધીમાં આપણે મૂળાક્ષર શીખ્યા છે. એમાં ધ પછી ન આવે, તો આની અંદર ચિત્રમાં ન સે નલ બતાવ્યું છે અને નીચે સૂચના આપી છે કે ન શોધી તેના ઉપર ગોળ બનાવો. તો બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, જુઓ આપણને એ મૂળાક્ષરની અંદર ન શોધી આપણે ગોળ બનાવવાનું છે. ફરી એની નીચે આપ્યું છે રંગ પૂરો, તો ટપકાથી આપણને લખીને બતાવ્યું છે. એમાં આપણે ઘૂંટવાનું છે અને ડબલ મૂળાક્ષરથી, ડબલ અક્ષરથી આપણને ન લખીને આપ્યો છે, એમાં આપણે રંગ પૂરવાના છે. ફરી નીચે આપ્યું છે પઢો ઓર લીખો, તો આની અંદર નસે નલની આપણને ચાર લાઈન આપી છે, જુઓ ટપકાથી લખ્યું છે. તો એને આપણે ઘૂંટવાનું છે અને સુંદર અક્ષરે આખી લાઈનમાં નસે નલ એવું બોલી બોલીને લખવાનું છે અને આ લેખન આપણે ચોપડીમાં પૂરું કરવાનું છે. આ પેજ નંબર 39 અહીંયા પૂરું થયું. હવે આપણું ચોપડીમાં પાછળ પેજ નંબર 40. તો પેજ નંબર 40ની અંદર આપ્યું છે કે નને નથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો વર્તુળની અંદર નસે નલ લખેલો છે અને ચિત્રો અલગ અલગ આપ્યા છે, જુઓ ધજા, નગાડા, દરજી, નકશા, તરાજુ, નથ અને નખ. તો આપણે જોવાનું કે નથી શરૂ થતું ચિત્રની નીચે નામ આપણે વાંચીએ કે નથી શરૂ થતો મૂળાક્ષર પહેલાં ક્યાં છે, કયા શબ્દમાં? તો આપણે જોવાનું કે નગાડા, પછી નકશા, નથ અને નખ એ જે શબ્દો આપેલા છે ચિત્રો, એની શબ્દની શરૂઆતમાં ન આવે છે, પહેલો ન લખેલો છે એટલે એની સાથે આપણે જોડકા જોડવાના છે. ફરી એની બાજુમાં છે કે નની નીચે લીટી કરો, તો આપણને બોક્સની અંદર નામ આપ્યા છે અલગ અલગ, જુઓ એમાં વાંચવાનું ધન, મકાન, નદી, નગર, નકશા અને માન. તો આપણે શબ્દ વાંચીશું એટલે ન ક્યાં લખ્યો છે એની નીચે આપણે લીટી કરવાનું છે. ફરી એની નીચે છે કે નથી જુદા અક્ષર પર ચોકડી કરો, તો બોક્સની અંદર બધા મૂળાક્ષર આપ્યા છે, એમાં આપણે નથી જે જુદા મૂળાક્ષર હોય એના પર ચોકડી કરવાની છે. આપણે અગાઉ શીખેલા છે એટલે આપણને ખબર છે આપણે કેવી રીતે લખવાનું છે, બરાબર? તો ચોપડીમાં આ પ્રમાણે આપણે પૂરવાનું છે. ફરી નીચે આપ્યું છે વાંચો અને લખો, તો આપણને ચાર ચિત્રો આપેલા છે, જો નગાડા, નખ, નથ અને નટ. એની નીચે આપણને ટપકાથી ઘૂંટવાના એક એક મૂળાક્ષર આપણા બાકી રાખ્યા છે, એને તમારે ઘૂંટવાના છે. અને એની નીચે આપ્યું છે કે શબ્દમાંથી ન શોધી તેના ઉપર ગોળ બનાવો. તો આપણે આ શબ્દો બોક્સમાં આપ્યા છે એને વાંચવાના છે કે નયા, નટખટ, મિલન અને પાવન. તો આ શબ્દની અંદર ન આપણને શબ્દની અંદર જ્યાં ન દેખાય ત્યાં એની ઉપર આપણે ગોર કરવાનું છે. આ પ્રમાણે આપણે ચોપડીમાં પેજ નંબર 39 અને 40 પૂરવાનું છે. ચોપડીમાં પૂરાઈ જાય પછી આપણે શું કરવાનું છે કે જો આપણી આ જે પેજ નંબર 39 પર જે સૂચના આપી છે કે ન શોધી તેના ઉપર ગોળ બનાવો, એને ચોપડીમાં પહેલાં આપણે ચોપડીમાં પૂરવાનું છે. પેજ નંબર 39 અને 40 પૂરાઈ જાય એટલે પેજ નંબર 39 પરથી ન શોધી તેના ઉપર ગોળ બનાવો એ સૂચના આપણે નોટમાં લખવાની છે અને આપણા આપણે લેસન આપણું જે દિવસે કરવાનું છે એની તારીખ આપણે નોટમાં ઉપર મારવાની. એ તારીખ લખ્યા પછી આ સૂચના લખીને આ લેસન છે ચોપડીમાંથી નોટમાં લખવાનું છે. ફરી જુઓ પેજ નંબર 39 ફરી અહીંયા આપણું પેજ નંબર 39નું લેસન પૂરું થયું. પેજ નંબર 40 પર આપણે જે વર્તુળ આપ્યું છે વર્તુળની અંદર અને આ ચોકડીવાળું મેં તમને જે સમજાયું
એ આપણે જોઈને ચોપડીમાંથી નોટમાં લખવાનું છે. આ ચોપડીમાં પહેલાં પૂરી લેવાનું, ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. એ આપણું આજનું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો અસ્સલામ વાલેકુમ.